સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 એનો પહેલો પ્રશ્ન શું કહ્યું છે? નીચે આપેલા સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. એમાં પહેલો પ્રશ્ન, એક્સનો વર્ગ માઇનસ 3x માઇનસ 10 બરાબર 0. તો સૌ પ્રથમ આના અવયવો પાડવા માટે શું કરીશું? આપણે દ્વિઘાત ત્રિપદી છે એટલે આપણે શું કરીશું, પહેલું પદ જે છે એને બેઠું લખીશું, બરોબર. પછી આપણે અહીંયા માઇનસ હોય તો માઇનસ, અને છેલ્લું પદ બેઠું મૂકી દેવાનું માઇનસ 10. પહેલું પદ બેઠું મૂકવાનું અને છેલ્લું પદ બેઠું મૂકી દેવાનું. હવે આપણે શું કરવાનું, અહીંયા એક્સ મૂકી અને અહીંયા કૌંસ કરી દેવાનો વચ્ચે. હવે પહેલાંનો છેલ્લાનો ગુણાકાર કરવાનો, માઇનસ 10 ને એક્સ વર્ગનો સહગુણક અહીંયા કશું નથી એટલે 1 છે એવું સમજો. પહેલાંનો છેલ્લાનો ગુણાકાર કરીએ તો કેટલો થશે? 10 એકા 10, માઇનસ છે એટલે માઇનસ 10. હવે માઇનસ 10ના એવા ભાગ પાડ્યો, ગુણાકાર કરીએ તો માઇનસ 10 થાય અને પ્લસ માઇનસ કરીએ તો 3 જવાબ આવે, તો 5 2 10, બરાબર. એટલે આપણે જે મોટી સંખ્યા હોય એને પહેલાં મૂકો, નાની સંખ્યાને પછી લખો. હવે 5, હવે પ્લસ માઇનસ કરે તો વચ્ચેનો જવાબ આવવો જોઈએ 3, તો 5માંથી 2 જાય તો 3 થશે એટલે અહીંયા માઇનસ કરીશું. હવે આપણે શું કરીશું, એક્સ વર્ગ માઇનસ 5ને એક્સ જોડે ગુણીએ તો 5x, બરાબર. હવે 12 માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય, માઇનસ છે તો શું થઈ જશે, પ્લસ થઈ જશે. 2ને એક્સ જોડે ગુણીએ તો 2 ગુણ્યા x 2x, એટલે 5ને એક્સ જોડે ગુણીએ તો 5x, માઇનસ 2ને એક્સ જોડે ગુણીએ માઇનસ 2x, પણ 12 માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય એટલે પ્લસ 2x થઈ જશે. માઇનસ 10ના માઇનસ 10. હવે પહેલા બે પદ જે છે અને ત્રીજું અને ચોથું પદ, એમાંથી આપણે કોમન લઈશું, અવયવ પાડીને સામાન્ય કાઢીશું. એક્સ વર્ગ અને અહીંયા એક્સ, એમાંથી એક્સ કોમન નીકળશે. એક્સ વર્ગમાંથી 1x 1x અંદર માઇનસ 5, આ એક્સને બહાર લઈ જાય. હવે આ કૌંસમાં જે હોય એ અહીંયા મૂકી દેવાના, આ બેની વચ્ચે પ્લસ છે એટલે પ્લસ. એક્સને કેટલા જોડે ગુણીએ તો 2x થાય, તો 2 જોડે એટલે એક્સ માઇનસ ફાઈવ સરખા છે એટલે આપણે અહીંયા લખીશું x-5. આ બે કૌંસ કોમન લીધા, સામાન્ય લીધા, એક જ વાર લખવાના. અને કૌંસની બહારનું પદ એક્સ છે એને અહીંયા મૂકવાના, કૌંસની બહારનું પદ પ્લસ 2 છે એને અહીંયા મૂકવાના. આમ આપણો ઉકેલ આવશે x-5ને આ બાજુ લઈ જઈએ તો +5, અને +2ને આ બાજુ લઈ જઈએ તો -2. આમ x-5 અને -2. બીજો દાખલો, 2x² + x - 6 = 0. તો આપણે સૌ પ્રથમ શું કરીશું, અહીંયા પહેલું પદ બેઠું મૂકી દેવાનું, 2x² બરાબર. પછી આપણે છેલ્લું પદ બેઠું મૂકી દેવાનું −6. હવે અહીંયા એક્સ મૂકીને અહીંયા કૌંસ કરી દેવાનું. જો પહેલું પદ બેઠું લખો, પછી જે ચિહ્ન હોય ચિહ્ન મૂકવાનું, અને છેલ્લું પદ -6 છે એને અહીંયા મૂકો એટલે 2x² અને -6. પહેલું પદ અને છેલ્લું પદ મૂકી દીધું, પછી અહીંયા એક્સ મૂકીને અહીંયા કૌંસ કરવાનું. હવે પહેલાં અને છેલ્લાનો ગુણાકાર કરે તો 2 6 12 -12. હવે 12ના એવા ભાગ પાડો, ગુણાકાર કરીએ તો -12 થાય અને પ્લસ માઇનસ કરીએ તો 1 જવાબ આવે, તો 4 3 12, 4માંથી 3 જાય તો 1 થઈ જશે, બરાબર. મોટી સંખ્યાને પહેલાં લખવાની, નાની સંખ્યાને પછી લખો. હવે આપણે 1 જવાબ લાવો છે, તો 4માંથી 3 જાય તો 1 રહેશે. હવે આપણે શું કરીશું, 2x² + 4ને એક્સ જોડે ગુણાકાર કરીએ, તો 4ને એક્સ જોડે ગુણાકાર કરીએ તો 4x - 3ને એક્સ જોડે ગુણાકાર કરીએ તો 3x - 6 = 0. હવે આપણે શું કરીશું, સામાન્ય કાઢીશું. આ બંનેમાંથી એક્સ કોમન નીકળશે અને બંનેને 2 વડે ભાગી શકાય, તો 2 વડે ભાગતા એટલે 2 બાર x² - 1x² - 1x² અંદર. 4 ભાગ્યા 2 કરીએ તો કેટલા થશે, તો 4 ભાગ્યા 2 કરીએ તો 2 2 4, એક્સને બહાર લઈ ગયા, બરોબર. એટલે અહીંયા આવશે x + 2. શું આવશે અહીંયા? x + 2. હવે બેની વચ્ચે માઇનસ છે એટલે માઇનસ, એક્સને કેટલા જોડે ગુણીએ તો 3x થાય, તો 3 જોડે.
આ બંને કૌંસ સરખા છે એટલે એને આપણે સામાન્ય લઈએ, આ બંને કૌંસને એકવાર લખવાના એક્સ પ્લસ ટુ, બીજા કૌંસમાં કૌંસની બહારનું પદ આવશે બે એક્સ, કૌંસની બહારનું પદ આવશે માઇનસ ત્રણ બરાબર ઝીરો, પ્લસ બેને આ બાજુ લઈ જઈએ તો માઇનસ બે, અને માઇનસ ત્રણને આ બાજુ લઈ જઈએ તો પ્લસ ત્રણ, ગુણ્યા બેને આ બાજુ લઈ જઈએ તો ભાગ્યા બે. આમ એક્સનું મૂલ્ય આવશે માઇનસ બે અને ત્રણ દૂત્યાંશ. સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1નો ત્રીજો દાખલો જોઈએ. વર્ગમૂળમાં 2 એક્સનો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. તો આપણે સૌ પ્રથમ શું કરીશું, અહીંયા પ્રથમ પદ જે છે ને એને બેઠો મૂકી દેવાનો, વર્ગમૂળમાં 2 એક્સનો વર્ગ, પછી પ્લસ છે તો પ્લસ મૂકી દો, હવે છેલ્લું પદ બેઠો મૂકી દો 5 વર્ગમૂળમાં 2, પ્લસ છે એટલે પ્લસ બરાબર 0. આટલું પહેલાં પહેલાં કરી દેવાનું, પછી અહીંયા શું કરવાનું, એક્સ મૂકવાના વચ્ચેના પદને સાદુરૂપ આપવા માટે, અહીંયા આપણે કૌંસ કરીશું. હવે પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 દુ 4નું વર્ગમૂળ કેટલું 2 થાય, અને 2ને 5 જોડે ગુણીએ તો 5 દુ 10 એટલે પહેલું અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો થશે 10. હવે 10ના એવા ભાગ પાડીએ કે ગુણાકાર કરીએ તો 10 થાય, અને પ્લસ માઇનસ કરીએ તો 7 જવાબ આવે, તો 5 2 10, 5માં 2 ઉમેરે 7 થઈ ગયા. મોટી સંખ્યાને પહેલાં લખીશું અને એમાં 2 ઉમેરીએ, 5માં 2 ઉમેરીએ તો 7 થાય એટલે અહીંયા પ્લસ આવશે. હવે આપણે સાદુરૂપ આપીએ, વર્ગમૂળમાં 2 એક્સનો વર્ગ પ્લસ 5ને એક્સ જોડે ગુણાકાર કરીએ તો 5x, 2ને એક્સ જોડે ગુણીએ તો 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે આપણે શું કરીશું, આ બંનેમાંથી આપણે લસા લઈશું, કોમન કાઢીશું, તો આનો એક કૌંસ, અહીં પ્લસ છે એટલે પ્લસ, આ બે પદનો એક કૌંસ કરીએ અને સરખા પદ બહાર લઈ જઈએ, તો જો આ બંનેમાં કોમન શું નીકળશે, એક્સ એક્સ, તો વર્ગમૂળમાં 2 અંદર રહેશે, એક્સ વર્ગમાંથી 1x બહાર 1x અંદર, પ્લસ 5 અને આ એક્સને બહાર લઈ ગયા. હવે રૂટ 2x પ્લસ 5 જે છે એ અહીંયા મૂકી દેવાનો, રૂટ 2x પ્લસ 5, હવે આ બેની વચ્ચે પ્લસ છે એટલે આપણે અહીંયા પ્લસ મૂકીશું. હવે 2x જવાબ લાવો છે, તો રૂટ 2xને કેટલા જોડે ગુણાકાર કરીએ તો 2x થાય, તો રૂટ 2ને રૂટ 2 જોડે ગુણાકાર કરીએ તો 2 દુ 4, 4નું વર્ગમૂળ 2, અને 2ને x જોડે ગુણીએ તો 2x થઈ જાય એટલે અહીંયા વર્ગમૂળમાં 2 આવશે. હવે આ કૌંસ અને આ કૌંસ સરખો છે એટલે આપણે લખીએ રૂટ 2x પ્લસ 5, બીજા કૌંસમાં કૌંસની બહારનું પદ x પ્લસ રૂટ 2 બરાબર 0 એટલે એક્સ બરાબર પ્લસ 5ને આ બાજુ લઈ જઈએ તો માઇનસ 5 ગુણ્યા રૂટ 2ને આ બાજુ લઈ જઈએ તો ભાગ્યા રૂટ 2, અને પ્લસ રૂટ 2ને આ બાજુ લઈ જઈએ તો માઇનસ રૂટ 2. આમ 2 બીજ જે છે એ અવયવીકરણની આપણે ઉકેલ શોધીએ બરાબર, તો માઇનસ 5 અપોન રૂટ 2 અને માઇનસ રૂટ 2 આપણો માગેલો ઉકેલ છે. એના પછી આપણે જોઈએ ચોથો દાખલો, 2x નો વર્ગ ઓછા એક્સ વત્તા 1/8 બરાબર 0. તો સૌ પ્રથમ શું કરીશું, અહીંયા 1/8 છે તો આ 8ને આપણે એક્સ જોડે, આ એક્સ જોડે, આ 8ને 2x ના વર્ગ જોડે, માઇનસ એક્સ જોડે અને 0 જોડે ગુણાકાર કરી દઈએ એટલે દ્વિઘાત સમીકરણ મેળવી લઈએ. તો 8ને 2x ના વર્ગ જોડે ગુણીએ તો 8 દુ 16x નો વર્ગ, માઇનસ છે એટલે માઇનસ, 8ને એક્સ જોડે ગુણીએ તો 8x પ્લસ 1, પછી 8ને 0 જોડે ગુણાકાર કરીએ તો 8 ગુણ્યા 0. હવે આપણે શું કરીશું, દ્વિઘાત ત્રિપદીના અવયવ પાડીશું, તો પહેલું પદ બેઠું મૂકી દઈએ 16x નો વર્ગ, અને છેલ્લું પદ બેઠું લખીએ પ્લસ 1, પહેલું અને છેલ્લું પદ બેઠું મૂકી દેવાનું, તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 16 એકા 16, 16 એકા 16, 16ના એવા ભાગ પાડીએ કે ગુણાકાર કરીએ તો 16 થાય અને પ્લસ માઇનસ કરીએ તો 8 જવાબ આવે બરાબર, તો ચોકે ચોકે 16,
ચારમાં ચાર ઉમેરીએ તો આઠ થશે, એટલે અહીંયા પ્લસ આવશે, એટલે 16x² માઇનસ, ચારને એક્સ જોડે ગુણીએ એટલે 4x, બહાર માઇનસ હોય ત્યારે અંદરનું ચિહ્ન બદલાઈ જાય, પ્લસ છે તો શું થઈ જશે, માઇનસ 4 × x, પ્લસ 1 છે અને એવાની વાત રહેશે. હવે આપણે શું કરીશું, પહેલાં બે પદ જે છે એમાંથી આપણે લસાઅ લઈશું, કોમન કાઢીશું સરખા સરખા હોય તો, આ બંનેમાં સરખું સરખું શું છે, એક વાર એક્સ અહીંયા બે વાર એક્સ, એટલે એક્સ એક્સ કોમન નીકળશે, બંનેને 4 વડે ભાગી શકાય એટલે 4 કોમન નીકળશે, એટલે 4×4=16, x² માંથી 1x બહાર, 1x અંદર, માઇનસ 4x ને બહાર લઈ ગયા, 4x ને બહાર લઈ ગયા તો અંદર કશું ના હોય તો શું રહેશે, 1. હવે આમાંથી આપણે કોમન લઈએ તો અહીંયા જે હોય એ અહીંયા મૂકી દેવાના, 4x-1 છે, અહીંયા 4x-1 આવશે, આ બેની વચ્ચે માઇનસ અને માઇનસ, 4x ને કેટલા જોડે ગુણાકાર કરે તો 4x થાય, તો 1 જોડે, 4x 1 4x, આ બંને કૌંસ સરખા છે અને એક વાર લખીશું, બીજા કૌંસમાં કૌંસની બહારનું પદ 4x, કૌંસની બહારનું પદ -1 = 0, -1 ને આ બાજુ લઈ જઈએ તો +1, ×4 ને આ બાજુ લઈ જઈએ તો ÷4, અને -1 ને આ બાજુ લઈ જઈએ તો +1, ×4 ને આ બાજુ લઈ જઈએ તો ÷4, આમ એક્સ નું મૂલ્ય આવશે 1/4, કેટલો જવાબ આવશે, 1/4. એના પછી જોઈએ 100x² - 20x + 1 = 0, તો સૌ પ્રથમ આપણે શું કરીશું, તો પહેલું પદ જે છે એને આપણે પહેલાં બેઠું લખી દઈએ, 100x² ચિહ્ન પણ જે હોય મૂકી દેવાનું, છેલ્લું પદ બેઠું મૂકી દઈએ +1. હવે પહેલાંનો અને છેલ્લાનો ગુણાકાર કરો, 100 × 100, તો 100ના એવા ભાગ પાડીએ કે ગુણાકાર કરીએ તો 100 × 100 થાય અને પ્લસ માઇનસ કરીએ તો 20 આવે, તો 10 × 10, 10 × 100, અને 10માં 10 ઉમેરીએ તો 20 જવાબ થઈ જાય, એટલે અહીંયા 100ના એવા ભાગ પાડવાના, ગુણાકાર કરીએ તો 100 થાય અને પ્લસ માઇનસ કરીએ તો વચ્ચેનો જવાબ આવે, તો 10 × 100, 10માં 10 ઉમેરીએ તો 20 થઈ જાય. હવે આપણે શું કરીશું, પહેલું પદ બેઠું લખી દઈએ, પછી 10ને એક્સ જોડે ગુણીએ, 12 માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય, પ્લસ છે તો માઇનસ થઈ જશે, 10 × x, +1 છે એ અનિવાર્ય જ રહેશે, બરાબર. હવે આપણે શું કરીશું, હવે પહેલાં બે પદ અને છેલ્લા બે પદમાંથી આપણે સામાન્ય લઈશું, તો આ બંનેમાંથી કોમન શું નીકળશે, એક્સ, અને બંનેને 10 વડે ભાગી શકાય, એટલે 100 ભાગ્યા 10 કરે તો 10 × 100, x² માંથી 1x બહાર, 1x અંદર, આ 10x ને બહાર લઈ જઈએ તો અહીંયા કશું ના વધે એટલે 1 હશે, 10x - 1 છે અહીંયા મૂકી દેવાના, 10x - 1, આ બેની વચ્ચે માઇનસ છે એટલે માઇનસ, 10x ને કેટલા જોડે ગુણીએ તો 10x થાય, તો 1 જોડે, એટલે આ બંને કૌંસ સરખા છે એને લખીએ 10x - 1, કૌંસની બહારનું પદ છે 10x, કૌંસની બહારનું પદ છે -1 = 0, એટલે x = આપણો જવાબ આવશે, -1 ને આ બાજુ લઈ જઈએ તો +1, અને ×10 ને આ બાજુ લઈ જઈએ તો ÷10, અને -1 ને આ બાજુ લઈ જઈએ તો +1, અને ×10 ને આ બાજુ લઈ જઈએ તો ÷10, આમ x = આપણો જવાબ આવશે 1/10 અને 1/10, બરાબર. આપણા માગેલા બે ઉકેલ છે, 1/10. અધ્યાય 4.2, દાખલા નંબર 2, એનો પહેલો દાખલો જે છે એમાં શું કહ્યું છે, x² - 45x + 324 = 0, એટલે આપણને જે ઉદાહરણ નંબર 1 જે છે એમાં જે દ્વિઘાત સમીકરણ મળ્યું હતું, બરાબર, અને એનો ઉકેલ શોધવું કહ્યું છે, એટલે ઉદાહરણ 1માં આપણને આ પ્રમાણેનું દ્વિઘાત સમીકરણ મળ્યું હતું, x² - 45x + 324 = 0, એટલે અહીંયા આના બે બીજ શોધવાના છે, તો સૌ પ્રથમ શું કરીશું, પહેલું પદ બેઠું લખીએ, માઇનસ છે તો માઇનસ, છેલ્લું પદ બેઠું લખીએ, +324 છે +324, હવે પહેલાં અને છેલ્લાનો ગુણાકાર કરીએ તો 324ને અહીંયા સહગુણક કશું નથી એટલે 1 છે, એટલે 324ને 1 જોડે ગુણીએ તો 324 × 1 = 324, હવે 324ના એવા ભાગ પાડીએ અહીંયા કે ગુણાકાર કરીએ તો 324 થાય અને પ્લસ માઇનસ કરીએ તો 45 જવાબ આવે, તો સૌ પ્રથમ શું કરીશું, 324ના આપણે અવયવ પાડી દઈએ, તો અહીંયા 4 એ બેકી સંખ્યા કહેવાય, એટલે 2 ભાગી શકાય, 2 × 1 = 3, 3માંથી 2 જાય તો 1, 1 × 2 = 12, 2 × 6 = 12, 2 દુ
ચાર, ફરી બે ભાગાકાર કરીએ તો બે અઠા સોળ, બે એકા બે, હવે 81 એટલે 3 ભાગાકાર આવે 27, તરી 81, 27 3 નવા 27, 3 તરી 9 અને 3 એકા એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આ સંખ્યાને એ રીતના સેટ કરવાની કે પ્લસ માઇનસ કરીએ તો 45 થશે. તો જુઓ 3 તરી 9 બરોબર, અને અહીંયા 3 તરી 9 દુ 18 દુ 36, તો 36માં 9 ઉમેરે તો 45 થઈ જાય બરોબર. એટલે આના અવયવો પડશે 36 નવા 324, અને 36માં 9 ઉમેરીએ તો 45 થાય. અહીં એક્સ છે એટલે આને એક્સ આપી દો, એટલે 45ના આપણે બે ભાગ પાડ્યા, 36માં 9 ઉમેરીએ તો 45 અને 36 ગુણ્યા 9 કરીએ તો 324 થઈ જશે બરોબર. હવે આપણે શું કરીશું, એક્સ વર્ગ માઇનસ 36ને એક્સ જોડે ગુણાકાર કરીએ, બહાર માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય, પ્લસ હોય તો શું થઈ જશે, માઇનસ 9 ગુણ્યા એક્સ પ્લસ 324 બરાબર 0. બહાર માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય, પ્લસ થાય તો શું થઈ જશે, માઇનસ 9 ગુણ્યા એક્સ 9x. હવે આ બંનેમાંથી આપણે કોમન લઈશું અને આ બંને પદમાંથી પણ સામાન્ય લઈશું, તો બંનેમાંથી કોમન શું નીકળશે, એક્સ એક્સ, તો કૌંસમાં શું રહેશે, એક્સ વર્ગમાંથી એક એક્સ બહાર એક એક્સ અંદર, માઇનસ 36 એક્સને બહાર લઈ ગયા, અહીં જે હોય એ આ કૌંસમાં મૂકી દેવાના, આ બેની વચ્ચે માઇનસ એટલે માઇનસ, એક્સને કેટલા જોડે ગુણીએ તો 9x થાય, તો 9 જોડે એક્સ માઇનસ 36, એક્સ માઇનસ 36ને આપણે સામાન્ય લઈએ, બીજા કૌંસમાં કૌંસની બહારનું પદ એક્સ, કૌંસની બહારનું પદ છે માઇનસ 9 બરાબર 0, એટલે એક્સ બરાબર માઇનસ 36ના બાજુ લઈ જઈએ તો પ્લસ 36 અને માઇનસ 9ને આ બાજુ લઈ જઈએ તો પ્લસ 9, આમ આપણો ઉકેલ મળશે 36 અથવા 9 બરાબર. આ જે છે 36 અથવા 9 એ આપણો ઉકેલ. ચલો બીજો પ્રશ્ન જોઈએ, એમાં પણ આપણને એવું કહેલું ઉદાહરણ એકમાં જે બીજા દાખલામાં દ્વિઘાત સમીકરણ આપણને જે મળ્યું હતું એનો ઉકેલ શોધો. તો સૌ પ્રથમ શું કરીશું, એક્સ વર્ગ માઇનસ 55x પ્લસ 750 જે છે તો એમાં પહેલું પદ આપણે બેઠું મૂકી દઈએ, એક્સ વર્ગ માઇનસ એટલે માઇનસ, હવે છેલ્લું પદ આપણે બેઠું લખીએ પ્લસ 750 બરાબર 0, 750 એકા 750, હવે 750ના આપણે એવા ભાગ પાડ્યો, ગુણાકાર કરીએ તો 750 થાય અને પ્લસ માઇનસ કરીએ તો 55 જવાબ આવે, એવા 750ના બે ભાગ પાડવાના છે. તો આપણે 750ના અહીંયા અવયવો પાડી દઈએ, તો 750ના અવયવો પાડીએ તો અહીંયા 0 છે એટલે 2 ભાગી શકાય, 2 તરી 6, 7માંથી 6 જાય તો 1, 1ને 5 15, 2 7 14, 15માંથી 14 જાય તો 1, 1ની પાછળ 0 મૂકીએ તો 10, 2 5 10, ફરી 2 ભાગાકાર કરીએ 2 એકા 2, 3માંથી 2 જાય તો 1, 1ને 7 17, 2 8 16, 17માંથી 16 જાય તો 1, 1ને 5 15, હવે અહીંયા 5 છે એટલે 2 ભાગી શકાય નહીં, તો હવે કેટલાય ભાગી શકાશે, 3, તો હવે આપણે 3 ભાગાકાર કરીએ તો 3 એકા 3, 3 દુ 6, 7માંથી 6 જાય તો 1, 1ને 5 15, 3 5 15, હવે 3 નહીં ભાગી શકાય, હવે 5 ભાગી શકાશે, તો 5 દુ 10, 12માંથી 10 જાય તો 2, 2 ને 5 25, 5 5 25, 5 એકા 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 2, આ સંખ્યાને એ રીતના સેટ કરવાની કે ગુણાકાર કરીએ તો 750 અને પ્લસ માઇનસ કરીએ તો 55 જવાબ આવે, તો જુઓ પાએ પાએ 25, 5 તરી 15 દુ 30, 25માં 30 ઉમેરે તો કેટલા થશે, તો 25માં 30 ઉમેરે તો 55 થઈ જાય છે, એટલે આપણે અહીંયા શું લખીશું, 30 અને 25, 55ના બે ભાગ કેવા પડશે, 30 અને 25, એટલે 30માં 25 પ્લસ કરીએ તો 55 થશે બરાબર. હવે આપણે શું કરીશું, હવે આને એક્સ જોડે ગુણાકાર કરીએ, કૌંસ છોડતા એક્સનો વર્ગ માઇનસ 30ને એક્સ જોડે ગુણીએ એટલે 30x, બહાર માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય, પ્લસ છે તો શું થશે, માઇનસ 25x પ્લસ 750 બરાબર 0. હવે આપણે શું કરીશું, અહીંયા આ બેનમાંથી એક્સ કોમન લઈશું,
તો બંનેમાંથી એક્સ કોમન લઈએ તો એક્સ વર્ગમાંથી એક એક્સ બાર એક એક્સ અંદર 30 અને આ એક્સને બહાર લઈ ગયા. હવે અહીંયા એક્સ માઇનસ 30 છે તો અહીંયા આપણે લખીશું એક્સ માઇનસ 30. આ બેની વચ્ચે માઇનસ છે એટલે માઇનસ. એક્સને કેટલા જોડે ગુણાકાર કર્યો તો 25 એક્સ થશે, તો 25 જોડે. એટલે એક્સ માઇનસ 30 આ બંને કૌંસ જે છે એને આપણે સામાન્ય લઈએ. બીજા કૌંસમાં કૌંસની બહારનું પદ એક્સ, કૌંસની બહારનું પદ માઇનસ 25 બરાબર 0. એટલે એક્સ બરાબર માઇનસ 30 ના બાજુ લઈ જઈએ તો પ્લસ 30, અને માઇનસ 25 ના બાજુ લઈ જઈએ તો પ્લસ 25. આમ ઉદાહરણ નંબર 1નો બીજા દાખલાનું જે દ્વિઘાત સમીકરણ આપણું હતું એનો ઉકેલ મળશે 30 અથવા 25. બરાબર આ આપણો જવાબ.